જય આદિવાસી મિત્રો, આજના વિડિયોમાં વાલિયા વિસ્તારમાં જે આદિવાસી આંદોલન થયું હતું તેના વિશે ચર્ચા કરવાના છે. આંદોલન શા માટે ઉપડ્યું હતું અને એના શું પરિણામ આવ્યા? મિત્રો, જ્યારે દેશ 1947માં આઝાદ થયો તે સમયે વાલિયા જે છે તે રાજપીપળા રાજ્યનો એક ભાગ હતો અને તેમાં આદિવાસીઓની વસ્તી પણ છે. રાજપીપળાના રાજાએ પોતાની આવક વધારવા માટે શું કર્યું તો રાજ્યની જે જંગલની જમીન છે તે રાજપૂત ખેડૂતોને વેચી દીધી અને ત્યાંના જે આદિવાસીઓ છે એમના માટે હંમેશને માટે મુશ્કેલી ઊભી કરી દીધી. પહેલાં સ્વમાનથી જે આદિવાસીઓ જંગલમાં રહેતા હતા, હવે એમણે જંગલો કપાઈ જતા સ્થળાંતરિત થઈને જે રાજપૂતો ત્યાં વસ્યા હતા તો એ રાજપૂતોના જમીનદારીના તાબા હેઠળ આવી ગયા. અને આ જે રાજપૂતો હતા એમણે આદિવાસીઓનું શોષણ કરવામાં ક્યારેય ઓછું નથી રાખ્યું. અને વાલિયા તાલુકાના જે ભણેલા ગણેલા અને ચૂંટાયેલા આદિવાસીઓ છે જ્યારે તેઓ પોતાના હકની માંગણી કરે છે ત્યારે શું દશા થાય છે તે તમામ આ જે આંદોલન છે તેમાં આપણને જાણવા મળશે. વર્ષ 1947 પછી સરકારે ખેડૂતની જમીન કાયદો બનાવ્યો, પરંતુ આ જે કાયદો છે એનાથી આદિવાસીઓને કોઈ ખાસો ફાયદો થયો નહીં. કારણ કે રાજપુર પીપળાની જે આજુબાજુનું જે 30,000 એકર જેટલી જમીન હતી તેને જમીનને આ કાયદાની અસર થતી હતી. એટલે ત્યાં જે બિન આદિવાસી ખેડૂતો હતા તેમનું એક જૂથ રચાયું અને આ જે જૂથ છે એમાં બિન આદિવાસી જમીન માલિકો, રાજકારણીઓ અને જંગલના અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. અને આ જે જૂથ છે એમણે આદિવાસીઓને રંજાડવાનું શરૂ કરી દીધું. માર અને અપમાન સહન કરતા હોવા છતાં આદિવાસીઓને તેમની પાસે ગયા સિવાય બીજો કોઈ ઓપ્શન એટલે કે છૂટકો જ ન હતો. કારણ રોજીરોટી માટે આદિવાસીઓ પાસે બીજો કોઈ ઉપાય પણ ન હતો. તે સમયે આ નવો જે કાનૂન બન્યો હતો તો એ કાનૂન મુજબ આદિવાસી જે છે તે એની જમીન બિન આદિવાસીઓને વેચી શકતા ન હતા અને સાથે સાથે કોઈ આદિવાસીએ ખરીદવી હોય તો એ આદિવાસીને વેચવા માટે પણ પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. ફક્ત સરકાર જ એક એવી હતી કે જે આદિવાસીઓની જે જમીન હતી તેને હસ્તગત કરી શકતી. અને આ જે કાયદો છે એનો લાભ ઉઠાવીને સરકારે 6,000 એકર જેટલી જમીન જે છે તે ઔદ્યોગિકરણ માટે લઈ લીધી. અને આદિવાસીઓમાં જે અસંતોષ જાગ્યો હતો તો એ અસંતોષને દિશા આપવાનું કામ જે આ સરકારે 6,000 એકર જમીન હસ્તગત કરી તેણે આપ્યું. દાખલા તરીકે ઇન્દુલાલ યાજ્ઞી કે 1948-49માં 30,000 એકરને ગણતરીનો નિયમ લાગુ ન પાડવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજમાં પણ બે પ્રકારના આગેવાનો હતા. એમાં કેટલાક આગળ પડતા પણ સ્વાર્થી આદિવાસીઓ વચેટિયા બનીને પોતાનો લાભ શોધવામાં હતા. અને વર્તમાનમાં પણ એવું આપણે ઘણું જોઈ રહ્યા છે કે આપણા સમાજના જે લોકો છે તે જ આપણા સમાજના લોકોનું નુકસાન કરવામાં સૌથી આગળ હોય છે, તે ફક્ત પોતાના સ્વાર્થ માટે. અને આ જે વચોટિયા હતા તે લોકોને આદિવાસીઓના સર્વાંગી વિકાસની કોઈ પડી ન હતી. એ લોકોએ બસ પોતાનું કરવું હતું. આ જે વચોટિયા આદિવાસીઓ હતા એટલે કે જે દલાલો હતા તેઓ પણ બિન આદિવાસીઓનો જ પક્ષ લેતા હતા અને પોતાના જે આદિવાસી ભાઈઓ છે એમનું શોષણ કરતા હતા. અને એમને આ બધું કરવાથી પૈસા મળતા હતા એટલે તેઓ આદિવાસી જે પોતાના જ આદિવાસી ભાઈઓ બહેનો છે એમનું શોષણ કરતા હતા. અને બીજા પ્રકારના જે આગેવાનો હતા એ કેવા હતા તો એ આગેવાનો ક્યાંક અને ક્યારેક ઊભા થયા અને તેમણે ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો અને શોષણનો પણ વિરોધ કર્યો. તેમણે લઘુત્તમ વેતન આપવા માટેની લડત પણ ઉપાડી અને સરકારે જે જમીન કબજે કરીને કરવાનો નિર્ણય કર્યો હતો તો તેનો આ આગેવાનો વિરોધ પણ કર્યો. આવા જે પ્રામાણિક આદિવાસી આગેવાનો હતા એમનાથી જે બિન આદિવાસીઓ આદિવાસીનું શોષણ કરતા હતા એમને ડર હતો. તેથી તેમને દબાવીને ખતમ કરી ના દેવાની કોશિશો પણ થઈ અને એના માટે આપણે માલજીપુરામાં જે ખેલ ખેલાયેલો પોલીસની ભવાઈ સમજી શકાય છે. કોંગ્રેસને વાલિયામાં આદિવાસીઓ તરફથી ઘણો ટેકો મળતો હતો, છતાં આજ સુધી ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ બિન આદિવાસી રાજપૂત હતા. તેમણે આશ્રમ શાળાઓ સ્થાપી હતી પણ તેનો લાભ આદિવાસીઓને ન મળ્યો અને રાજપૂતના કિસ્સા ભરાતા રહ્યા હતા. જ્યારે જ્યારે કોઈ આદિવાસી આગેવાન આગળ આવ્યા ને પોતાના સમાજના હિતની વાત કરવા લાગ્યા ત્યારે દર વખતે સ્થાપિત હિતોએ તેને દબાવી દેવા કે પતાવી દેવાની જ કોશિશ કરી હતી. વર્ષ 1993માં માલજીપુરા ખાતે જે ઘટના બની એ આનું એક સચોટ ઉદાહરણ છે. 1993માં મેની 28મી તારીખે 150 પોલીસને લઈને 70 ગાડીઓ વાલિયા તાલુકાના માલજીપુરા મુકામે મોડી રાતે પહોંચી. બીજી 3 ગાડીમાં બીજા અન્ય માણસો હતા. માલજીપુરામાં માંડ 35 જ ઘરો છે અને આ બધા જે ઘરો છે તે જે વસાવા છે તેમના જ છે અને બધામાં વધારે વસ્તી જે છે તે ત્યાં ફક્ત 200 માણસોની વસ્તી હશે તે સમયે.
અને આ જે પોલીસ છે એમણે છોટુભાઈ વસાવાનું જે ઘર છે એને ઘેરી લીધું અને ઘર તરફ બંદૂક તાકીને ઊભા રહી ગયા અને એમણે બૂમ મારી કે છોટ્યા બહાર આવ, હવે તું મર્યો જ જાણજે. આ પ્રકારની બૂમ પોલીસ અધિકારી દ્વારા મારવામાં આવી. છોટુભાઈ ન મળતા તેમણે એમની જે પત્ની હતી એ એમની પત્નીનું અપમાન કર્યું અને ભીમસિંહભાઈ જે હતા એમની પત્ની ભણેલી હતી અને તેથી જ તેમણે પોલીસોને પોતાના પતિ પ્રત્યેના જે આ પ્રકારનો અન્યાય સહન ન થતા બોલી અમે ચોર ડાકુ નથી તે બોલતી હતી, એટલામાં જ તેના પર લાઠીનો વરસાદ વરસ્યો. ત્યાર પછી એની દીકરીનો વારો આવ્યો. પોલીસે તેના હાથ પાછળ પકડી રાખી તેની ચોળી ફાડી નાખી. ત્યાર પછી છોટુભાઈના કામદારોને એક કતારમાં ઊભા રાખી બધાને ઝૂડી નાખ્યા. એક અપંગ છોકરાને પણ તેઓએ છોડ્યો નહીં. ત્યાર પછી તેઓ ફળિયામાં ગયા અને આ દરમિયાન ગામના જે પુરુષો હતા તે બધા ભાગી ગયા હતા ને સ્ત્રીઓ માળા બંધ કરીને અંદર ભરાઈ ગઈ હતી. ત્યારે પોલીસ દ્વારા સ્ત્રીઓની આબરૂ લૂંટાઈ હતી, રક્ષક ભક્ષકની ભૂમિકામાં હતા. જ્યારે 1993માં માલજીપુરામાં આ ઘટના બની તેમાં પોલીસ જ, જેને આપણે રક્ષક કહીએ છીએ, તે જ ભક્ષક બની હતી અને ત્યાં આ સ્ત્રીઓની આબરૂ પણ લૂંટાઈ હતી. લઘુત્તમ વેતન માટેની જે લડાઈ છે તે મંગા સુપડ નામના પીઠોના યુવાને શરૂ કરી હતી, જેને જમીનદારોએ SRPની મદદથી કચડી નાખેલી ને મુંગા સુપણનો 1983માં જ ખૂન કરી નાખ્યું હતું. પોલીસ હંમેશા આદિવાસીઓ વિરુદ્ધ જાત જાતના જૂઠા કેસ કરીને એમને દબાઈ રાખવાની કોશિશ કરતી રહે છે, જેમાં ચોરી, લૂંટ, પાકને નુકસાન અને દારૂ ગાળવાના ગુના સામાન્ય હોય છે. પોલીસ આદિવાસીઓને ધમ ધાક ધમકી આપે છે અને તેમની સ્ત્રીઓની આભરૂ લૂંટીને એમને કાબૂમાં રાખવા ઈચ્છે છે. આવા પોલીસ અત્યાચારોની તપાસ પણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી કેવી જોસેફે 1981માં આ બાબતે આપેલો અભિપ્રાય હજુ પણ જાહેર કરવામાં આવ્યો નથી. અત્યારે વધુ ને વધુ જમીનદારો બંદૂક લાયસન્સની માંગણી કરી રહ્યા છે, જે હકીકત પણ સૂચક છે. મોહનસિંહભાઈ વસાવા અને અમરસિંહ વસાવાના પણ ખૂન કરવામાં આવ્યા હતા. મોહનસિંહ કોંગ્રેસી ધારાસભ્ય અને અમરસિંહ આદિવાસી વિકાસ કોર્પોરેશનના પ્રમુખ હતા. આદિવાસીઓ પોલીસ અને રાજકારણીઓ વચ્ચે બરાબરના પીસાય છે. જમીનદારો પૈસા વેરીને ગુંડા તત્વો રાખી શકે છે અને એમને પોલીસની ઓથ હોય છે. પોલીસ, જમીનદાર અને રાજકારણી ભેગા મળી આદિવાસીઓને લૂંટે છે. છેમ તેમ છતાં આદિવાસીઓએ પોતાની લડત હજુ છોડી દીધી નથી અને વર્તમાનમાં પણ આદિવાસી સમાજ છે તે આવા જે જમીનદારો, જે શોષણ કરતા છે, જે અધિકારો છે, અધિકારીઓ છે, એમના વિરુદ્ધ લડત લડી રહ્યું છે. મિત્રો, આના પછીના વિડીયોમાં બીજી વાતો સાથે મળીશું. આવી જ માહિતી જાણતા રહેવા માટે આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં. જોહાર જય આદિવાસી.